હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર થ્રી નૂતન વિશ્વ વિશ્વતર પ્રયાણ એમાં પાર્ટ નંબર ટુનું અસાઇમેન્ટ ભણવાના છીએ એમાં જોઈએ વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એમાં જોઈએ પહેલું દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી એનો જવાબ છે દ્વિતીય વિશ્વયુદ્ધ બીજું દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો એનો જવાબ છે દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ હતું ત્રીજું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલ કઈ સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા એનો જવાબ છે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા ચોથું ખાલી જગ્યાએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી કોણે તો કે બેનિટો મોસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી હવે જોઈ વિભાગ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પાંચમો સવાલ છે ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે માટેનું જવાબદાર પરિબળ કઈ રીતે બન્યું કે ઇટાલી દ્વિતીય બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ કઈ રીતે બન્યું હતું એનો જવાબ છે બેનિટો મોસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને સત્તાના સૂત્રો હાંસલ કર્યા મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના અને ડોડિકાની તુર્કી પાસેથી પડાવી લીધા ઈસવીસન ઓગણીસો ચોવીસમાં અલ્બેનિયા અને ફ્યુમ બંદર જીતી લઈને એણે સફળતા મેળવી મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી ખસી જઈ રોમ બર્લિન અને ટોકિયો ધરીમાં એ જોડાઈ ગયું અને આમ તેની ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાએ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધનું એક જવાબદાર પરિબળ બન્યું છઠ્ઠો પ્રશ્ન જોઈએ જૂથબંધીઓના પરિબળે કઈ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધને વેગ આપ્યો એનો જવાબ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય સતાવતો હોવાથી બેલ્જિયમ પોલેન્ડ રૂમાનિયા તેમજ જેકો સ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા ઇટાલીએ જેકો સ્લોવેકિયા યુગોસ્લોિયા રૂમાનિયા હંગેરી ગ્રીસ અને તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા તેમજ રશિયાએ જર્મની તુર્કી લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન ટોક્યો ધરીની રચના કરી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્ય ધરાવતું બીજું જૂથ બનાવ્યું જ્યારે જર્મનીએ રશિયાને બિનઆક્રમક સંધિ કરી તેથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય પેદા થતા આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હવે જોઈએ સાતમો પ્રશ્ન જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું તાત્કાલિક પરિબળ તરીકે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તેના જવાબ જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદ જૂથબંધીઓ લશ્કરવાદ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વર્સેલ્સની સંધિ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા જેવા પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂ ગોળાના ઢગ પર લાવી દીધું કે આ બધા પરિબળોને કારણે સમગ્ર વિશ્વના દેશોને ગોળાના ઢગ પર લાવી દીધું એટલે કે બધા દારૂગોળો બનાવવા લાગ્યા બોમ્બ બનાવવા લાગ્યા એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતું જર્મનીએ પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાળીસની વહેલી પરોડે પોલેન્ડ પર આક્રમણ કર્યું તેથી દ્વિતીય વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો આમ બ્રિટન અને ફ્રાન્સે યુદ્ધમાં ઝંપલાવ્યું તેથી સમગ્ર વિશ્વમાં મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાય હવે જોઈએ આઠમો સવાલ વિધાન અથવા કારણ સમજાવો વસેલ્સની સંધિ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જનાર એક મહત્વનું જવાબદાર પરિબળ ગણાય છે કારણ આપવાનું છે તો એનો જવાબ જોઈએ

અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડી હિટલરે આ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી તેથી જર્મન પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું આ સંધિથી માત્ર જર્મનીને જ અસંતોષ થયો

એમાં જોઈએ નવમો પ્રશ્ન દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદભવ પરિબળોની ચર્ચા કરો એનો જવાબ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજનું આરોપણ થઈ ગયું હતું એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી થયેલ વર્સેલ્સની સંધિ કરવામાં આવેલી તો એ સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા ત્યાર પછી બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ એમાં જોઈએ પરિબળો તો કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જર્મની ઇટાલી અને જાપાનમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઝડપી વિકાસ થયો પ્રજામાં ઉદભવેલી ઉગ્ર સંકુચિત રાષ્ટ્રીય ભાવનાએ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી જર્મનીમાં હિટલરે નાઝીવાદની વિચારસરણી મુજબ જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે છે તે બધા જ પ્રદેશો જર્મની સાથે જોડી દેવા જોઈએ આમ હિટલરે ઓસ્ટ્રિયા અને પ્રદેશો હડપ કરી લીધા ઇટાલીમાં મુસોલિનીએ પક્ષના નેતૃત્વ હેઠળ ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી એશિયામાંથી જાપાને પણ યુદ્ધમાં ઝંપલાવીને વિશ્વ શાંતિને જોખમી બનાવી હવે જોઈએ બીજું પરિબળ જૂથબંધીઓ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપના રાષ્ટ્રમાં ભય શંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઓછું ન થતાં રાષ્ટ્રસંઘની બહાર જૂથબંધીઓ રચાય જેમાં ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ પોલેન્ડ રૂમાનિયા તેમજ જેકો સ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું જ્યારે જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી રશિયાએ જર્મની તુર્કી લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા ઇટાલીએ જેકોસ્લોવેકિયા યુગોસ્લાવિયા રૂમાનિયા હંગેરી ગ્રીસ તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન ધરીની રચના કરી અને આમ વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થતાં જૂથબંધીઓએ બીજા વિશ્વયુદ્ધને વેગ આપ્યો હવે આગળનું પરિબળ જોઈએ લશ્કરવાદ યુરોપના દરેક રાષ્ટ્રએ શસ્ત્રીકરણની દોટમાં ઝંપલાવ્યું અને જેથી કરીને સ્પર્ધાત્મક દેશોએ જગતને યુદ્ધના માહોલમાં ફેરવી નાખ્યું કેટલાક રાષ્ટ્રોએ ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી તથા નૌકાદળ હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો શસ્ત્રીકરણ અને લશ્કરી સ્પર્ધાઓમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનાએ પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ બંનેમાંથી લશ્કરવાદને પ્રોત્સાહન મળ્યું જે બીજા વિશ્વયુદ્ધ તરફ લઈ ગયું હવે આગળનું પરિબળ જોઈએ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વિશ્વમાં શાંતિની રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ પરંતુ તેની પાસે લશ્કર ન હોવાથી તે વિશ્વના રાષ્ટ્રો પર સર્વોપરી સંસ્થા ન બની શકે રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો ઇટાલીએ એબીસીનિયાની આઝાદી ઝૂંટવી લીધી તથા જાપાને મંજુરિયા પર આક્રમણ કર્યું સાથે સાથે જર્મનીએ જે સ્લોવેકિયાના કેટલાક પ્રદેશો પણ લઈ લીધા આમ જૂથબંધીઓ ન અટકાવી શકતા પરિસ્થિતિમાં બદલાવ પેદા થતા તે બીજા વિશ્વ તરફ ખેંચી ગઈ આગળનું પરિબળ જોઈએ વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ થઈ અને તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું જેથી કરીને જર્મનીએ યુદ્ધ દંડ પેઠે છ પોઈન્ટને પાંચ અબજ પાઉન્ડની રકમ આપવી પડી જર્મનીના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા તથા જર્મનીની રહાઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હિટલરે વર્સેસની આ સંધિને કાગળનું ચિત્રો કહીને તેને ફગાવી દેવા માટે હાકલ કરી તેથી જર્મન પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું જાપાન અન્યાયી વર્સેસની સંધિનો ભોગ બન્યો આમ કેટલાક રાષ્ટ્રોએ રાષ્ટ્રને થયેલ અન્યાયી વર્સેસની સંધિ બીજા વિશ્વયુદ્ધ તરફ ખેંચી ગઈ આગળનું પરિબળ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વ કાંક્ષા હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી તથા સૈનિકવાદી માનસ ધરાવતો હતો તેથી તેની ઈચ્છા જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિ માટેની હતી બારમી માર્ચ ઓગણીસો ને ના રોજ જર્મન સેના સામે ઓસ્ટ્રિયા પ્રથમ શિકાર બન્યું પહેલી ઓક્ટોબર ઓગણીસો ને આડત્રીસના રોજ મૂનિસ સંમેલન બાદ બીજા દિવસે જેકો સ્લોવેકિયા પર કબજો જમાવી લીધો અને માર્ચ ઓગણીસો ને ઓગણચાળીસમાં લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો કર્યો અને આમ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર બની છેલ્લું પરિબળ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને ના રોજ પોલેન્ડ પર જર્મનીએ આક્રમણ કર્યું તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો બ્રિટન અને ફ્રાન્સે પણ યુદ્ધમાં ઝંપલાવ્યું પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓ ફેલાય અને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું આમ આપણે ઉપર મુજબના પરિબળો જોયા પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર જવાબદાર ગણી શકાય ઈસવીસન ઓગણીસો ઓગણીસ ની સંધિમાં કરેલ જોગવાઈ મુજબ ઈસવીસન ઓગણીસો ને માં સ્થાપના થઈ તેનો મુખ્ય હેતુ દરેક રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતા જાળવવાનો હતો તેમ છતાં મહાસત્તાઓના સ્વાર્થી હિતોને લીધે રાષ્ટ્રસંઘની કામગીરી નબળી પડી રાષ્ટ્રસંઘના સભ્ય શક્તિશાળી હોવા છતાં તે સભ્ય રાષ્ટ્રો વિશ્વ શાંતિ જાળવવામાં સહકાર ન આપી શક્યા જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું ઇટાલીએ એબીસીનિયાની આઝાદી ઝૂંટવી લીધી રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દેતા ઇટાલી અને જાપાન પણ તેની બહાર નીકળી ગયા ઓગણીસો ને તેત્રીસમાં જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો જર્મનીએ જેકોસ્લોવિકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા છતાં રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં જુદા જુદા રાષ્ટ્રની સત્તા લાલસા અને સત્તા ભક્તિ બળવાન બની આમ રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી ન શક્યો જે તેની સૌથી મોટી નિષ્ફળતા ગણાય અને છેવટે તે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ ખેંચી ગઈ પ્રશ્ન નંબર દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો આમ ઉગ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી જેને લીધે વિશ્વ શાંતિ જોખમરૂપ બની યુરોપના રાષ્ટ્રમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીનો ભય સતાવતો હોવાથી કેટલાક રાષ્ટ્રોમાં જૂથબંધીઓ શરૂ થઈ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ બનાવ્યું ત્યારે ઇટાલીએ રોમ બર્લિન અને ટોકિયો ધરીની રચના કરી જે પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો યુરોપના રાષ્ટ્રમાં દરેક રાષ્ટ્ર શસ્ત્રીકરણના ઉત્પાદનમાં હરીફાઈ કરતા અને એકબીજાથી ચડ્યાતા યુદ્ધ શસ્ત્ર બનાવતા તથા કેટલાક રાષ્ટ્રોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી નૌકાદળ હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો પૂર્વમાં જાપાને પણ લશ્કરી તાકાત વધારી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કર્યો ને આમ આ લશ્કરી સ્પર્ધાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ આકર્ષાય રાષ્ટ્રસંઘમાં જુદા જુદા રાષ્ટ્રની સત્તા લાલસા અને અથવા સત્તા ભક્તિ બળવાન બની જૂથ બંધીને રાષ્ટ્રસંઘ અટકાવી શક્યો નહીં અને જે રાષ્ટ્રસંઘની મોટી નિષ્ફળતા હતી વર્સેલ્સની અન્યાયી સંધિમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું જર્મનીના સરમુખ હથિયાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્ર કહીને ભગાવી દેવાની હાકલ કરી જે જર્મનીની પ્રજા માટે યુદ્ધના પ્રોત્સાહન રૂપ બની કેટલાક રાષ્ટ્રોને થયેલા અન્યાયથી આ વર્ષની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાને લીધે ઓસ્ટ્રિયાને સામ્રાજ્યવાદનો પ્રથમ શિકાર બનાવ્યો મ્યુનિસ સંમેલન પછી બીજા દિવસે જેકો કબજે કર્યું અને ત્યારબાદ લિથુઆનિયાનું મેમેલ બંદર કબજે કરી જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું આમ હિટલરની સામ્રાજ્યવાદની નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યું પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણચાળીસની વહેલી પરોડે ચિનગારી પ્રજ્વલિત કરવાનું કામ જર્મને પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું આમ જર્મની સામે બ્રિટન અને ફ્રાન્સે પણ યુદ્ધમાં ઝંપલાવ્યું આમ જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ બન્યું પરિણામે સમગ્ર વિશ્વ વિશ્વમાં દ્વિતીય મહાવિશ્વયુદ્ધની જ્વાળાઓ ફેલાય